એમ એમ પંચાયત વેદુ બહુ પંચાયત કરે છે, મારી પંચાયત કરતી હોય કા? બધાય નહીં કરે વેદુ તો, ઉઠતા વેદ. તુલસીમાં માંજર આવ્યા છે ને, તો બધી માંજર જ્યાં જ્યાં છે ને આવી રીતે માઈખું વાટા મારે છે. મધની માઈખું છે? ના ના, બીજી છે, મધની નથી લાગતી. કેવી કેવી? વેદો ઘણા નામ જાણે. કઈ કાંજરાન માય? કાંજરાન માય કેવી ન હોય, એ તો એનાથી મોટી હોય. કઈડે ને તો ઢીમચા કરી દે. ન્યૂઝમાં આવતું હતું કે 5 દિવસ હળવા વરસાદની આગાહી છે, તો ઉઠતા હોય તો હળવો વરસાદ ચાલુ થઈ ગયો. ધીમો ધીમો મચ્છરીઓ જોઈ, હવે આ હળવો કેટલો હળવો રહે છે. શું ખાસ તું? તો સુબહ સુબહ બિલ્લી યહાં પર બેઠ ગઈ હે. ઓ બિલ્લી, વેદુ તારે એને શું કેવું છે? ભાઈગી 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 ભાઈગી. જો વેદુ એ ભગાડી દીધી કા લાકડીનો દંડીકો લઈને, દેવા દેવી થી ભાઈગી ને. શું નહોતી બેહવા દેવી? કેમ, તારું કઈ ખાઈ જતી હતી? રોટલી શાક કઈ ભાખરી? આ તો 11 છે. ઓલા ગાડી વાળા રૂમ ની અંદર જોઈ જો. શું મમ્મી ના વાટા તો ને કઈ કેટલું બધું છે ને. હા નો નો કે છે ને કરતું એવું હતું કે તો હારું લે ઘરે જઈને તો વાવ. તો તારે વાળી ન લેવાય કે તને હુક ચડે? તને ન ગમે તો નો વાળી વાળી તો હગું ને. હા એરોપ્લેન નો સ્પેલિંગ બોલે લાઈન જે પાકો કરતી હતી ને. બસ હવે રાયડું નાખ મને. હું ખિસકોલા જે જગ્યા એવી નિયમ બીક થી બોલે એટલે એના દોસ્તાર બધા હોય સાંભળી જાય તો ભાગે ને. 11 કા ફરાળ હે તો શું લખી દો દેખો. એ બચી અમારી આજ રૂઠ ગઈ હે, મેરે સાથ લડાઈ કર રહી હે, મેરા મોબાઈલ આચક લેતી હે. એક ગૃહિણીએ પોતાના પતિને ફરિયાદ કરી કે તમે તો ઓફિસે જાઓ, અઠવાડિયે વાર તહેવારે રજા મળે, હું તો તમને પૈણી ત્યારથી રોજના માટે મારું રોજનું જે કંઈ કામ હોય, છોકરાને સાચવાય, બધું રોજનું રોજ કરું છું. તમને ખબર ન હોય એટલા બધા કામ બધા મારા ઉપર હોય છે ને બધું હું વ્યવસ્થિત રીતે સાચવું છું, તોય તમને સેલેરી મળે, મને કેમ ન મળે? એટલે જે જવાબ આપ્યો ને એના પતિએ, એ થોડોક વિચારવા જેવો હતો. તો એ કે તને ડાયરેક્ટ સેલેરી નથી મળતી, પણ મારું પ્રમોશન કે મારી સેલેરીમાં ઇન્ક્રીમેન્ટ આવે એ કોને ખબર, મારા નસીબનું ના હોય ને તારા નસીબનું જ હોય. તો આજે દૂધ ઉપર આવી પૈનું છે. એક ટીચરે એના સ્ટુડન્ટને પૂછ્યું કે પાણી ન હોત તો શું થાત? તો સ્ટુડન્ટે કીધું કે દૂધ ચોખ્ખું મળત. એક વખત એક બેન દૂધવાળાને કહે કે તમે થોડાક વહેલા દૂધ આપવા માટે આવતા જાઓ ને, કે ભેંસને તો જ્યારે દોહી હોય ત્યારે દોહી શકાય, મારે કે પછી છોકરાઓને ને મારા ઘરવાળાને ને ઓફિસ ઉપર જવું હોય એટલે મને 7 વાગે તમે દૂધ આપવા માટે આવી જાઓ ને. તો દૂધવાળો કહે કે ભેંસને તો ગમે ત્યારે દોહી શકાય, પણ પાણીના નળ છે ને એ કે 8 વાગ્યા આવે, એટલે 8 વાગ્યા પહેલાં હું ન આવી શકું. હવે પાણી ભેળવતા હતા ત્યાં સુધી તો સારું હતું, હવે તો ખબર નહીં દૂધ આવે છે કે પછી શું થાય છે, કારણ કે ગાયું ને ભેંસું ને બધે ઘટતા જાય છે ને દૂધ તો ડેરીઓમાં જોઈ એટલું મળે છે, વધતું જાય છે. ખબર નહીં આ દૂધ ક્યાંથી બનીને આવે છે. કે એ અમારી વેદુને ક્યાં બનાવ્યા દેખતે હે, દેખો ક્લે કા હું માટીનો ગોળો બનાવ્યો. માટીનો ગોળો બનાવ્યો? વાહ વાહ, વેદુની તો વાત ન થાય. અત્યારના પોરમાં મંડી પડી છે હરીપાનું કરવા. શું કે હરીપાનું કર્યા?
સ્માઈલી માટીનો આ લે લે ઊભી રે રાખ આમ નજીક રાખી દી લે જોઈએ આપણે કેવું સ્માઈલી બનાવે દેખો તો એ ઇસને સ્માઈલી બના દીયા હે કિસ તરહ કા સ્માઈલી હે યે વો એંગ્રી બર્ડ જૈસા લગ રહા હે સ્માઈલી તો કમ લગ રહા હે ભૂંદરાને મોઢું લાગે છે વેદું એવું કર્યું તે